प्रणाम। माधव विद्या संकुल जुनियर केजी विषय अंग्रेजी में ऑनलाइन वीडियो में आपनु हार्दिक स्वागत करूँ छूँ। जुओ आपणे अंग्रेजीनी स्वते पोथी में आजे खूटतो मूळाक्षर लखो। खूटतो मूळाक्षर लखो तो जो आपणे शीखी गया छे, ए फॉर एप्पल, बी फॉर बॉल, सी फॉर कैट, डी फॉर डॉग, ई फॉर एलिफेंट, एफ फॉर फैन, जी फॉर गेम, एच फॉर हाउस, आई फॉर आइसक्रीम, जे फॉर जॉकर, के फॉर किंग, एल फॉर लायन। ए थी एल सुधी आपणे लखता अने बोलता शीखी गया छीए अने मूळा अक्षरोनी ओळख पण थई गई छे। हवे जुओ, बी आप्यो छे पण अहींया खानું खाली छे, तो बी एनी आगळ कयो मूळा अक्षर आवे ખૂટતો? तो आपणे શું બોલીએ છીએ? પહેલા ए फॉर एप्पल, आ રીતે ए, પછી બી તો આપેલો છે, બી પછી આવશે सी फॉर कैट, डी आपेलो छे, हवे ई फॉर एलिफेंट। जो आपणे डी आपेलो छे तो आपणे लखीशुं ई फॉर एलिफेंट, आ रीते ई लखवानो छे, डी आप्यो छे ई, एफ आपेलो छे, पछी आवशे जी, जी फॉर गेम, एच आपेलो छे, हवे अहींया एच पछी शू आवे? आई, तो लखवानुं आई फॉर आइसक्रीम। जे आपेलो छे, हवे के, के फॉर किंग, अने एल फॉर लायन। आ प्रश्न थयो ખૂટતા મૂળાક્ષર લખો। હવે જો બીજો એના નીચે પ્રશ્ન છે, દરેક સેટ તેના નંબર સાથે જોડો। આ રીતે દરેક સેટ એટલે કે ચિત્ર આપેલા છે એને આપણે ગણતરી કરવાની અને સાચા નંબર સાથે જોડવાના છે। જો આ શું છે? બિસ્કિટ, વન ટુ થ્રી, તો થ્રી સાથે જોડેલું છે। હવે જુઓ ચોકલેટ છે, બધાને ભાવે છે ને, તો ચોકલેટને આપણે ગણવાની, વન ટુ થ્રી ફોર ફાઈવ, તો આમાંથી ફાઈવ નંબર ક્યાં છે શોધવાનું અને ફાઈવની સાથે જોડવાનું છે। આને ફાઈવ કહેવાય ને, તો ચોકલેટ ફાઈવ છે, તો ફાઈવ નંબર સાથે આપણે જોડીશું। હવે જો આ કુલફી છે ને આપણે ગણીશું, વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન, કેટલી થઈ? સેવન, બોલવામાં આપણે સેવન બોલ્યા પરંતુ અહીંયા સેવન નંબર શોધવાનો છે અને સેવન સાથે જોડવાનું છે। તો આ રીતે આપણે સેવન સાથે જોડીશું। હવે આ છે લોલીપોપ છે, જુઓ છે ને, તો એને આપણે ગણવાની છે પછી જ જોડીશું, વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન। આ રીતે દરેક ચિત્ર ગણતરી કરીને જ જોડવાનું છે। તો ટેન, ટેન આપણે ગણતરી કરી અને ટેન સાથે આ રીતે જોડીશું। દરેક સેટ તેના નંબર સાથે જોડો। આ જ રીતે એના નીચેનો પ્રશ્ન છે, ક્રમમાં નંબર લખો। જો અહીંયા વનથી ટેન સુધી આપણે ચાલી ગયું છે અને વનથી ટેન આપણે ઓળખતા પણ થઈ ગયા છીએ। વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન। તો જો અહીંયા
टू आपी छे तो क्रम में लखवानुं छे टू आपी छे तो अहींया शुं लखवुं पड़शे थ्री। तो आ रीते टू आपेलू होय तो अहींया लखवानुं थ्री, थ्री पछी फोर, फाइव, सिक्स, सेवन, एट, नाइन, टेन। थई गयुं ने? अने हवे जुओ थ्री आपी छे तो थ्री पछी फोर बोलवानुं अने लखवानुं, फाइव, सिक्स, सेवन, एट, नाइन, टेन। हवे फोर आपेलू छे ते फोर पछी कयो नंबर आवे? फाइव बोलवानुं अने लखवानुं, सिक्स, सेवन, एट, नाइन, टेन। आ रीते प्रश्न थयो क्रम में नंबर लखूँ। आ रीते क्रम में नंबर लखवाना छे। हवे जो आगळ प्रश्न छे बॉक्स में आपेल मूळाक्षर शोधो अने तेना फरते वर्तुळ करो। बॉक्स में शू आप्युं छे? बी एफ के। तो बी शोधीने शू करवानुं? वर्तुळ। हवे एफ मूळाक्षर आपणे शोधवानो छे। आम सामे पेन्सिल वडे जोवानुं बधाय एफ। तो क्यां छे एफ? एफ शोधीने तेनी फरते वर्तुळ करवानुं। हवे के। तो के मूळाक्षर जो आ बधा आई छे तो के होय तेनी फरते गोळ वर्તુળ કરવાનું। બોક્સ માં આપેલ મૂળાક્ષર શોધો અને તેની ફરતે વર્તુળ કરો। એ જ પ્રમાણે આગળ પ્રશ્ન છે જુઓ ગણો અને સાચા નંબર ફરતે વર્તુળ કરો। ચિત્રને ગણવાના છે જુઓ। તો જુઓ વન ટુ થ્રી ફોર। તો ફોરની ફરતે ગોળ કરેલું છે ને વર્તુળ। હવે જો આ પાન છે તો પાનને આપણે ગણીશું લીટીથી પણ ગણાય અને ઉપર તમે આમ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ, સિક્સ બોલ્યા ને તો આ બંનેમાંથી સિક્સ નંબર કયા છે તેની ફરતે આપણે વર્તુળ કરવાનું। હવે જો આપણે કી એને આપણે ગણવાની છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન। તો નાઇન આ બંનેમાંથી નાઇનની ઓળખ હશે તો તમે ગોળ કરશો। આ સેવન કહેવાય, આ નાઇન કહેવાય તો નાઇન ફરતે ગોળ કરી દેવાનું। આ રીતે તમારે વનથી નાઇન સુધી બોલવાનું અને પછી ગોળ કરવાનું છે। પ્રશ્ન થયો ગણો અને સાચા નંબર ફરતે વર્તુળ કરો। હવે એ જ પ્રમાણે આગળ પ્રશ્ન છે ચિત્ર ઓળખી બોક્સમાં તેનો પહેલો મૂળાક્ષર લખો। ચિત્રને ઓળખવાનું છે જુઓ। આ શું છે? ડક, બતક। આ એ ફોર એપલ। આ છે જી ફોર ક્રેપ્સ અને આપણે બોલતા હતા ને એલ ફોર લેમન। તો આ એપલ છે તો અહીંયા એ લખવાનો, આ બતક છે તો અહીંયા ડી, ડી ફોર ડક, ડી ફોર ડક। હવે જો દ્રાક્ષ છે એટલે આપણે બોલતા હતા ને જી ફોર ક્રેપ્સ, તો જી લખવાનો। લીંબુ હોય તો આપણે બોલતા હતા ને એલ ફોર લેમન। આ રીતે ચિત્રને ઓળખવાનું અને બોક્સમાં મૂળાક્ષર લખવાનો છે। ચિત્ર ઓળખી બોક્સમાં તેનો પહેલો મૂળાક્ષર લખો। એ ફોર એપલ, ડી ફોર ડક,
जी फॉर ग्रेप्स अने एल फॉर लेमन। आ रीते तमारे आ बधाज प्रश्नों छे नोटबुक में बाड़क ने लखी आपवाना अने बाड़क तेने फरते गोल करशे, चौकड़ी करवानी हशे तो चौकड़ी करशे। ए रीते तमारे प्रश्नों ने प्रेक्टिस थशे अने बाड़क ने वधु आवडशे। प्रणाम।